પાવાગઢમાં ખંડિત મૂર્તિઓને લઈને હજુ આંદોલન શાંત પડ્યું છે, ત્યાં બીજી ઘટના હવે સામે આવી છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા મણિભદ્ર રેસિડેન્સીની બહાર પશુનું માથું કાપીને ફેંકી દેવાની ઘટના સામે આવતા ફરી એકવાર વિવાદ ઉભો થયો છે, જેના કારણે જૈન સમાજના મહારાજ અને આસપાસના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. પાલ વિસ્તારમાં મણિભદ્ર રેસિડેન્સીમાં જૈન લોકો વસવાટ કરે છે. આ સમગ્ર વિસ્તારની આજુબાજુ ઘણા જૈન દેરાસરો આવેલા છે અને જૈન સમાજના લોકોની સંખ્યા ખૂબ વધારે છે. આજે સવારે એક વ્યક્તિ ત્યાંથી પસાર થતા હતા, તેના દ્વારા રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંકાયું હોવાની જાણ રેસિડેન્સીના લોકોને કરવામાં આવતા તમામ લોકો બહાર દોડી આવ્યા હતા, તેમજ આસપાસના જૈન દેરાસરના મારા સાહેબ પણ આવી પહોંચ્યા હતા. જૈન લોકો દ્વારા ખૂબ જ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા કૃત્યને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. લોકોનું ટોળું એકત્રિત થતા પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પશુનું માથું કાપેલી હાલતમાં જોઈ પોલીસે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સવારે ખાનગી વ્યક્તિ દ્વારા 18 જણા પોલીસને મેસેજ મળેલો, એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય, માથાનો ભાગ, એ પડેલો મળી આવેલો છે, જેમાં સ્કીન નથી, ઓછી દેખાય છે. તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે FSL અધિકારીને બોલાવવામાં આવેલા છે, એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે, જેથી DNA ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે. આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાલ ગાર્ડન પાસે પણ અમુક અંગો મળી આવ્યા છે, પાલ માટે મળી આવ્યા છે, એ પણ FSLમાં મોકલી આપવામાં આવ્યા છે ચકાસણી સારું કે કોના અવયવો છે. વેટરનરી ડૉક્ટરને કહેવા પ્રમાણે અત્યારે એને કોઈ કહ્યું નથી, એને એવું કહ્યું છે FSLમાં મોકલી આપશે સેમ્પલ. આ ઘટના અંગે DCP રાકેશ બારોટે જણાવ્યું કે ખાનગી વ્યક્તિ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના આધારે અહીં આવતા પશુના માથાનો ભાગ મળી આવ્યો છે. FSLની ટીમ બોલાવવામાં આવી છે, જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમની DNA તપાસ કરવામાં આવશે, તેમજ વેટરનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા, તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પણ પશુઓના બીજા અંગો મળી આવ્યા છે, તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.